નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાએ? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 અને 2 વિષય પર્યાવરણમાં કાણાવાળા શબ્દોનું વાંચન અને લેખન કરવાનું છે. એટલે કે 3 અક્ષર અને 4 અક્ષરવાળા કાણાવાળા શબ્દોનું વાંચન લેખન કરવાનું છે. હું અહીંયા લખીશ, બોલતી જઈશ અને તમારે પાછળ બોલવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકો છો કે 3 અક્ષરવાળા આને કહેવાય છે, જ્યારે 4 અક્ષરવાળા કોને કહેવાય છે? આ 3 અક્ષરવાળા શબ્દ છે અને આ 4 અક્ષરવાળા શબ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે 3 અક્ષરવાળા શબ્દો લેશું, ત્યારબાદ 4 અક્ષરવાળા શબ્દોને લેશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લખ્યું છે કારક, પછી છે ફાનસ, પછી બાબર, પછી તારક. કયો શબ્દ છે? તારક. પછી દરાક, પછી ફરાક. પહેલો શબ્દ છે કાતર, બીજો છે ફાનસ, ત્રીજો છે બાબર, પછી તારક, પછી દરાક, પછી ફરાક. હવે એવી રીતે અહીંયા લેશું આપણે પાટલા, પછી રાયણ, પછી મકાઈ. વિદ્યાર્થી મિત્રો, તમને તો મકાઈ ભાવે છે? મને તો બહુ ભાવે છે. તો આ શબ્દ છે મકાઈ. ફાઇલ, કયો શબ્દ છે? ફાઇલ. મલાઈ, પછી સાબરો. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે 4 અક્ષરવાળા શબ્દો લેવાના છે. અહીંયા જોઈ શકું છું કે કાર, કાર કક, પછી કયો શબ્દ આપણે લખશું? તમે વિચારો કયો શબ્દ આવે 4 અક્ષરવાળો કાનાવાળો? તો કે તલવાર. કયો શબ્દ આવે? તલવાર. પછી લાયકાત, પછી વણઝાર, પછી સાયકલ, ત્યારબાદ પાવડર, ત્યારબાદ અહીંયા આગળ જોશું બાદાન, ત્યારબાદ વાતાવાદ, ત્યારબાદ રામાયણ. જોઈ શકો છો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ભયાનક, પછી સારવાર, ત્યાર પછી બોલો કયો શબ્દ આવશે? બાઇબલ. તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ 3 અક્ષરવાળા કાનાવાળા શબ્દ છે અને આ બાજુ 4 અક્ષરવાળા કાનાવાળા શબ્દો છે.
વિદ્યાર્થી મિત્રો, આ શબ્દનું તમારે રોજ બે વખત વાંચન કરવાનું છે ઘરે, અને તમારે નવા 10 શબ્દો એટલે કે 5 શબ્દ 3 અક્ષર વાળા અને 5 શબ્દ તમારે 4 અક્ષર વાળા ઘરે લખવાના છે, અને આ શબ્દોનું રોજે રોજ વાંચન કરવાનું છે.